બ્રોટ યુ બાય વીગાર્ડ. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે વાંધો રજૂ કર્યો છે, જ્યાં જેનીબેન ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેનીબેન ઠુમરના સોગંદનામામાં મિલકત અંગે સ્પષ્ટતા ન હોવાનો ભાજપનો દાવો છે. અહીં ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપે આ અંગે રજૂઆત પણ કરી છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જયદેવ કાઠી. જયદેવ, વાંધો ઉઠાવાયો છે, કઈ એવી મહત્વપૂર્ણ બાબત છે કે જેને લઈને આ સીધી રજૂઆત ભાજપે કરી? જે ચકાસણીની શરૂઆત કરવામાં આવી છે તેમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર જે જેની ઠુમર છે તેના જે સોગંદનામાં કેટલાક જે વાંધાઓ છે તે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવે છે. જે પ્રકારે જેની ઠુમરની જે સોગંદનામાની જે મિલકત છે તેમાં કોઈ સ્પષ્ટતા નહીં હોવાના વાંધાઓ છે તે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવે છે અને એના કારણે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તે પણ દોડી આવ્યા હતા. જોકે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા 4 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો છે અને 4 વાગ્યા સુધીમાં તેમને જે ખુલાસો છે તે સોગંદનામાની જે અસ્પષ્ટતા જે છે તે રજૂ કરવાની છે. જોકે 4 વાગે સમગ્ર મામલે સ્પષ્ટતા થાય છે, ચિત્ર છે તે સ્પષ્ટ થયે 4 વાગે. જોકે હાલમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારનો જે વાંધાઓ રજૂ કરવામાં આવ્યો છે તેના કારણે જિલ્લાનું રાજકારણ છે તે પણ ગરમાયું છે. આ મુદ્દે હજુ સુધીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જરૂરથી 4 વાગે આ સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે. જયેશ, બિલકુલ જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ મિલકતને લઈને સ્પષ્ટતાઓ નથી અને તેને જ લઈને ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સોગંદનામાની અંદર મિલકત અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી તેમણે વાંધો રજૂ કર્યો.